હેલો વિદ્યાર્થી મિત્રો ધોરણ છઠું અને ચેપ્ટર આજે આપણે સાતમું સાત પોઈન્ટના અંદર વનસ્પતિના પ્રકાર એટલે કે ત્રણ પ્રકાર ક્ષુભ છોડ અને વૃક્ષ જેની માહિતી મેળવી અને પ્રકાંડ વિશે માહિતી મેળવી આજે આપણે સાત પોઈન્ટ ત્રણ પર્ણ કે પર્ણ પર્ણ તો તમે બધાએ જોયું જ હશે વનસ્પતિની અંદર પર્ણ હોય જેને આપણે પાન કહીએ છીએ અથવા પાંદડા અહીંયા સાત પોઈન્ટ આઠ ઠાકૃતિમાં આપણને દર્શાવેલું છે હવે પર્ણની અંદર વનસ્પતિને અંદર વૃક્ષ જેમ ત્રણ ભાગ છે છોડ ક્ષુભ અને વૃક્ષ એમાં પર્ણ છે બરાબર એ પર્ણના અલગ અલગ પ્રકાર હોય છે બરાબર અલગ અલગ આકારના પર્ણ હોય છે તમે લીમડાનું પાન જુઓ લીમડાનું વૃક્ષ હોય એનું પર્ણ જુઓ પીપળાનું વૃક્ષ હોય તો એનું પર્ણ જુઓ દરેકના પર્ણ જોશો તો અલગ અલગ હોય છે તો પર્ણના આપણે ભાગ જોઈએ તો કે પર્ણ કોને કહેવાય કે પર્ણના જે ભાગથી તે પ્રકાંડ સાથે જોડાયેલું હોય છે તેને પર્ણદંડ કહેવામાં આવે છે અને પર્ણના પહોળા લીલા ભાગને પર્ણપત્રક કહેવામાં આવે છે પર્ણનો આપણને ખ્યાલ હોય કે આ પર્ણ હવે પર્ણની અંદર એ પ્રકાર હોય છે મોટું પર્ણ હોય કોકમાં નાનું પાન હોય છે ઘણા પાનનો આકાર છે અલગ હોય છે હવે એ પાનની અંદર પણ પર્ણપત્ર અને પર્ણદંડ જેવા ભાગ આવેલા હોય છે જેનો ખ્યાલ આપણને હોતો નથી અહીંયા આપણને એ જોવા મળે છે કે પર્ણદંડ છે પર્ણપત્ર છે એ બધું શું છે તો વ્યાખ્યા પણ થઈ જાય કે પર્ણદંડ એટલે શું અને ક્વેશ્ચન પણ થાય કે પર્ણદંડ પર્ણપત્ર એ કોને કહેવાય બરાબર તો આપણે જોઈએ પર્ણદંડ તો પર્ણદંડ કોને કહેવાય તો કે પર્ણના જે ભાગથી તે પ્રકાંડ સાથે જોડાયેલું હોય છે તેને પર્ણદંડ કહે છે કે પ્રકાંડ સાથે જોડાયેલું હોય પ્રકાંડ સાથે જોડાયેલું હોય એટલે એને પર્ણદંડ કહેવાય જો આકૃતિ એમાં તમને પર્ણદંડ આપેલું છે જ્યાં દાંડીવાળી ભાગ દંડ એટલે દાંડીવાળો ભાગ ટૂંકમાં તો પર્ણદંડ તો આ જે પાન આપણે ક્યાંથી પકડી દાંડીવાળો ભાગ હોય ને તો એ દાંડીવાળો ભાગ એટલે શું કહેવાય પર્ણદંડ તે પર્ણદંડ અહીંથી પ્રકાંડ સાથે જોડાયેલું હોય છે બરોબર ત્યારબાદ પર્ણપત્ર તો કે પર્ણના પહોળા લીલા ભાગને પર્ણપત્ર કહેવામાં આવે છે આખો જે આ પહોળો લીલો ભાગ છે એને શું કહેવામાં આવે છે પર્ણપત્ર હવે પર્ણદંડ અને પર્ણપત્ર એ બે વ્યાખ્યા છે યાદ રાખવાની છે હવે આપણને કે છે કે પર્ણની છાપ લઈએ તો પર્ણની છાપ હવે પ્રવૃત્તિ ત્રણની અંદર આપણને છાપ લેવાનું કહે છે તો છાપ છે એ ઘણી વખત આપણે નાના હોય તો સિક્કાની છાપ લેતા હોય કાગળ હોય કાગળની એક બાજુ છે નીચેની સાઈડ સિક્કો રાખીએ પાંચ રૂપિયાનો કે એક રૂપિયાનો પછી એના ઉપર પેન્સિલથી આપણે ઘૂંટીએ એટલે આપણને છાપ મળે ને જે છાપનો સિક્કો હોય એવી આપણને છાપ મળે છે તો અહીંયા પણ આકૃતિ સાત પોઈન્ટ નવમાં પરણની છાપ છે લેવાની કહે છે હવે પર્ણની અંદર આપણે પર્ણદંડ અને પર્ણપત્ર જોયું પરંતુ શિરા પણ આવેલી હોય છે પર્ણની ઉપર રહેલી રેખાને શિરાઓ કહેવામાં આવે છે શિરાઓ બરોબર હવે પર્ણ હોય બરોબર ધારો કે આવી રીતે આમ કોઈ પણ પર્ણ છે એ આપેલું હોય છે તો હવે પર્ણની વચ્ચે આવી રીતે આમ ભાગ આવેલા હોય બરોબર આવી જે નિશાની ચિત્ર આવેલું હોય છે તો આજે ભાગ હોય છે એને શું કહેવામાં આવે છે શીરા બરાબર તો એ શીરાના પણ બે ભાગ મધ્ય શિરા હોય છે શીરાની અંદર પણ મધ્ય શિરા આજે આડા આડા ભાગ હોય છે એને શું કહેવામાં આવે છે ખાલી શિરા પરંતુ આજે વચ્ચે લીટી છે એને શું કહેવામાં આવે છે મધ્ય શિરા તમને અહીંયા આકૃતિમાં પણ આપેલું છે કે પર્ણની જે મધ્યમાં દેખાય છે વચ્ચે જે દેખાય છે આવડિયા લાઈન એને શું કહેવામાં આવે છે મધ્ય શિરા શિરાઓ દ્વારા પર્ણમાં જોવા મળતી ભાતને પર્ણનો શિરા વિન્યાસ કહેવામાં આવે છે આ શિરા દ્વારા બરોબર પર્ણ હોય ધારો કે કોઈ પણ પર્ણ હોય બરોબર તો એ પર્ણની અંદર આ ભાગ શું તો કે મધ્ય શિરા બરોબર પછી આવી રીતે ડિઝાઇન આવેલી હોય છે બરોબર કે જેને શું કહેવામાં આવે છે ખાલી શિરા પણ આ શિરા અને મધ્ય શિરા એની મદદથી પર્ણની અંદર જે આખી રચના જોવા મળે છે એને શું કહેવામાં આવે છે તો કે આખાને પર્ણનો વિન્યાસ કહેવામાં આવે છે હવે એ વિન્યાસ પણ બે પ્રકારના હોય છે વિન્યાસ બે પ્રકારના હોય છે એક તો ઝાલાકાર અને એક સમાંતર વિન્યાસ બરાબર હવે ઝાલાકાર વિન્યાસ કોને કહેવામાં આવે છે તો કે મધ્ય શિરાની બંને બાજુ ઝાડ સ્વરૂપે હોય તેને ઝાલાકાર શિરા વિન્યાસ કહેવામાં આવે છે હવે મધ્યશિરા બરોબર આપણે આકૃતિ જોઈએ દોરેલી મેં હમણાં આકૃતિ દોરેલી બરાબર આ આકૃતિમાં જોઈએ તો મધ્ય શિરા એની બંને બાજુ આ રીતે ઝાડ સ્વરૂપે જો રચના થયેલી હોય તો આ આકાર કેવો કહેવામાં આવે છે તો કે એને કહેવામાં આવે ઝાલાકાર શિરા વિન્યાસ બરોબર ઝાડા જેવી ટૂંકમાં એક આખું ઝાડ માળખા જેવી રચના એટલે શું શું કહેવાય તો કે ઝાલાકા સિરાવીનેસ અહીંયા આકૃતિ સાત પોઈન્ટ દસની અંદર આપણને ઝાલાકાર અને સમાંતર બંને આપેલી છે અહીંયા વ્યવસ્થિત આપણને દેખાતું નથી પરંતુ અહીંયા જે મેં આકૃતિ દોરેલી છે એમાં આપણને દેખાય છે મધ્ય શિરાની વચ્ચે બરાબર અને બંને બાજુ ઝાડ સ્વરૂપે રચના હોય એટલે ઝાલાકા સિરાવીનેસ અને બીજું સમાંતર તો કે ઘાસના પર્ણમાં તમે જોયું હશે શિરાઓ એકબીજાને સમાંતર હોય છે તો તેને સમાંતર શિરા વિન્યાસ કહે